બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામે તલના પાકમાં વિકાસની દવા નાખતા પાક બળી જતા ખેડૂત પુત્રને મોટું નુકસાન. ખુલ્લેઆમ ડુપ્લિકેટ દવા અને ખાતર અને બિયારણનું ધૂમ વેચાણ તંત્ર મૌન. ધાનેરા તાલુકાના માલોત્રા ગામે તલના પાકમાં ખેડૂત દ્વારા પાક વિકાસની દવા નાખવામાં આવતા તલનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. એક બાદ એક મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. કુદરતી આફતો, વરસાદી પૂરનું પાણી, એક બાજુ કોરોનાની જેવી વૈશ્વિક મહામારી જેવી સમસ્યા સાથે અવારનવાર ખેડૂતને પણ નુકસાન વેઠીને પગભર થાય છે. જ્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામે રહેતા રત્નાભાઈ નામના એક ખેડૂત પુત્ર આક્ષેપ કરી રહ્યા છે કે તલમાં વિકાસની દવા નાખતા તલ બળીને ખાખ થઈ જવા પામ્યા છે. રત્નાભાઈ ખેડૂત પુત્રે તેમના 2-3 વીઘા ખેતરમાં તલના પાકની ખેતી કરવામાં આવી હતી. આ વર્ષે વરસાદ સારો થતાં તલનો પાક પણ સારો થયો હતો અને તલના પાકમાં કોઈ જીવાત ન પડે અને તલનો પાક સારો વિકાસ થાય તે માટે ખેડૂત દ્વારા ધાનેરાની એક દુકાનમાંથી દવા લાવીને દવાનો છંટકાવ કરવામાં આવતા ખેડૂતે 3 વીઘામાં વાવેતર કરવામાં આવેલ તલનો પાક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો અને ખેડૂત પુત્રને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો અને મોંમાં આવેલ કોળિયો છીનવાઈ જતા ખેડૂત પુત્રને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે ખેડૂત પુત્રએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે દવાનો છંટકાવ કરવાથી અમને મોટું નુકસાન થયું છે અને અમે દુકાનદારને પણ જાણ પણ કરી હતી અને દુકાનદાર ખેડૂતના ખેતરમાં આવી નિરીક્ષણ કરીને લાજવાને બદલે ગાજવા લાગ્યો હતો અને તમારાથી થાય તે કરી લેજો. જ્યારે બીજી બાજુ ખેડૂત પુત્રો પણ કહી રહ્યા છે કે ધાનેરાની મોટાભાગની દુકાનોમાં બિયારણ અને રાસાયણિક દવા એ પણ લાયસન્સ વગર અને ડુપ્લિકેટ દવાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યા છે અને ખેડૂતો સાથે છેતરપિંડી પણ કરી રહ્યા છે. જો આ બાબતે જિલ્લા તંત્ર દ્વારા વહેલી તકે આવા દુકાનદારોને દબોચીને કડક કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. જે આ દુકાનદારો જે ડુપ્લિકેટ દવા અને ડુપ્લિકેટ બિયારણો જે વેચે છે, જે ખેડૂતોને છેલ્લે પાક ઉપર આવેલો મોઢાયેલો કોળિયો હવે છીનવાઈ ગયો છે, બરાબર. આ દવા નાખી એમાં આખી આ 1.5-2 વીઘામાં અંદાજે 60-70 હજારના તલ જેવા હતા, બરાબર. એ બધા બળીને ખાખ થઈ ગયા. તો એ દુકાનદાર આગળ હવે કડક પગલાં થવા જોઈએ અને ડુપ્લિકેટ દવાનું વેચાણ કરતા હોય તો એ લોકોને બંધ કરવું જોઈએ. અને સરકારશ્રીને એટલી અપીલ છે કે આ લોકો અમે કડક પગલાં ભરે.